રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 6:30 થયા છે અને કાલ ભૂખો હાલ્યો હતો, પાછો હમું કરવાનું એરું આવ્યું નથી. મહેમાન આવી ગયા હતા અને બપોર પછી બીજા કામમાં ચડી ગયા હતા. હજી તો એમનું પડ્યો છે, હમું કરવાનો છે હજી. અને આજે આપણે બીજું કામ લેવાનું છે. ડંગણા પડ્યા છે ને એ અહીંયા હારી આવવા છે ઘેર. અને ઘેર આપણે વૈંડાનું કામ કરવાનું છે. એટલે એ ડંગણા આપણે વાવ બાંધવા ઉપયોગ લીધા લેવાના હતા, પણ વાવ તો આપણે ફર્માથી બાંધીએ એટલે હવે છે ને એ ડંગણા વધે છે અને એનો ઉપયોગ આપણે વૈંડો ભરવામાં લેવાનો છે. લઈ આવે છે ને વાથી ભરી અને અહીંયા લઈ આવવા છે ઘેર. ડંગણા ભરવા જવા છે અત્યારે હતા અને ક્યાં વૈંડો વારવાનો છે. ચાલો ડંગણા ભરી આવું પછી તમને કહું ક્યાં વૈંડો વારવાનો છે, હું આપણે કામ લેવાનું છે. ચાલો આપણે ડંગણાનું ટ્રેક્ટર ભરી લીધું. બે જણા ભરી લીધું અને હજી એક ફેરો થશે. આ એક ખાલી કરી આવી અને પાછો ભરી જાય એટલે અહીંથી ડંગણા હચવાઈ જાય. આપણે છે ને અહીંયા ડંગણા ખાલી કરવાના છે ને અહીંયા આપણે વિન્ડો કરવાનું છે. જે આ હાલે ને એ કાકાનો વિન્ડો હોય અને આપણે આમનો મારવાનો છે. એમ કેવા હોય આપણો અહીંયા આ બધું આપણે કાઢવું જોઈએ, ચોખ્ખું કરવું જોઈએ. અને કમ કાકાનો વિન્ડો ચાલુ છે અને કમ આપણો આ વાળો, આ બધું પછી રેવલ કરવું જોઈએ આમનું નીચું હોય. અને અહીંયા આપણે વિન્ડો વાળવાને આ દિવાલ ને બધું કાઢવું જોઈએ. જે આ લીમડા તો કંઈક કાઢી નાખ્યા, કાઢવા બધા જો હે, બધા નડી કારણ કે આમથી બધું આવવાનું થાય. આ ભાઈ આ કેદી ચણવાના છે ભાઈ અમારા કાલ? ભાઈ વેલેરો વારો લઈ લેજો તો વાંધો નહીં. વાંધો નહીં, આ પૂરું કરીને પાછે લઈ લેજો ને. આપણે આમનામ છે ને માથે આમનામ થાય વિન્ડો ટ્રેક્ટર પડ્યું ત્યાંથી. આ દિવાલ બધી નીકળી જાય, આખો આમનામ થઈ જાય. અને બાથરૂમ તો જો કે રહે વચમાં આ ઝાડમાં બધા ગાઢમાં જો હે જ્યાં તો ગાઢ નાખ્યા હે લીમડા નહીં. એક લીમડો રાખ્યો અટાણે ટૂંકમાં કામ કરતા હોય છાંય બેહવા થાય, બાકી જામ ફરીને બધું કાઢવું જો હે. એ આપણે બીજા પછી હમણાં વાવી લઉં હેઠા. આ વાળો આખો થઈ જાય, આ વિન્ડી વચમાંથી નીકળી જાય. બાથરૂમે વહેલા મોડા ફેરવવા જો અટાણા તો નહીં થાય હા વચમાં. હવે આપણે આ બધું છે ને વીખવું જો હે, પણ ધીરે ધીરે બધું કામ ચાલુ કરવું હે. પછી તો ડંગણા અને સામાન બધું ભેરું કરી હે. ડંગણાના છે ને બે ફેરા ભરીએ એવા અને એમાં પાયો માંડવાનો છે ને ત્યાં નાખી દીધા હે. અને બાકી બધા લીમડા હતું એ ભરી અને હમણાં બળતર અહીંયા નાખીએ એવા. અને હવે છે ને પાયો ચોખ્ખો કરવો લીધો હે. હજી ખાડી વખતે દી આવી એ કંઈ નક્કી નથી, પણ આ બધી તૈયારી કરી મૂકી. આપણે દિવાલ લેવાની એ છઠવા હોતી આ કાકાની ઓલી દિવાલ આવી ને પહારે પહારે પાસે આપણે અહીં દિવાલ સુધી આ પેક કરવાનું થાય. અને આ બધું છે ને એ મેં સવારે કાઢ્યું એ પ્રમાણે કાઢવું જો હે. આજે આમ કર્યું આ બધું આખું થઈ જાય. બાથરૂમમાં આપણે કાઢ્યું પ્રમાણે વચમાં થઈ જાય, વટાણે હાલીએ પછી નિરાતે જોઈ. કારણ કે આ બધું ઉમણું નીચું છે ઓલા ડંગણા નાખ્યાની હા, એટલે આ ભરતી છે ને એ બધી હમણી નાખવી જો હે. પણ એ બધો પાયો બાયો ભરાઈ જાય ને પછી જો કાકાનો વાળો થઈ ગયો ને એવો આપણે કરવાનો હે. જય શ્રી કૃષ્ણ. હાલો બપોર પછી હું તો વિડીયામાં આવી ગઈ હું. બેન અહીંયા છે ને ચીકુ ગોતે જો, મલક જઈડા ના બેન આ ચીકુડીને હલાવે ને એટલે પાકલ હોય ને ખરી જાય ને પછી અડધું પોતે ખાય ને અડધું ભાઈને દે. અને બપોર મળતા હે ને હામના લુગણા હતા, રોટલા શાક બધું કરી લીધું ને વિડીયોમાં તો હું આવી જ નથી લગભગ લગભગ નહીં આવી જ નથી. અને આ હવે વાળી ગયા હતા, નકર ઘેર હોય તો અમે કંઈક ને કંઈક કામમાં આવી જતા હોય. અને અટાણે છે ને એ કહી ભાઈ આ બે દિવસે આખી નડી લઈ રમે હે નહીં બે દડાન વારે હવે ના હોય હવે નથી જો ઓલા પાંદડા ખરી જાય રોગે રોગે એમ ના કહે બાપ. ખાવા હોય તો એમાં મધ હે ના પાછા રેવાની ઇન્દી હોજીન થઈ જાય. અને હે ને બધે જો ચા પાણી પી લીધા હે, ચા આંકડી હું કરીને લઈ આવી હતી ચા પાણી બધે પી લીધા. અને એ પાછા ફૂકો હમો કરવા વઈ ગયા. ફૂકો હમો કરવા આજ મારે નહીં જવું પડે, આ ભાઈ કહી હતા એ ડંગણા હારવા એ બપોર પછી નવરા હતા એટલે એ ભૂકો હમો કરી લે બે થઈને. હું હવે
માલનું કામ કરી લો, માલને પાઈ લઈ, ચોરો નાખી લઈ, બેન ને ભાઈ બધા અહીંથી અમે બધા હાલો માલનું કરવા લાગી ભાગ પાડ્યો. બેન કે હું સુરભીને ઝણકી પાડીને એટલે ઢેલું નહીં, ને બેને હું બાંધી દઉં, ને ભાઈ કે વડી ખડેલી ને બેને તમે બાંધી આવજો, કે પાઈ આવો બેને અવેડે પાવા જવાની હોય. ચાલો બધા થાય ને એક એક કામ કરી લઈએ. અમાં છે ને ઠામણા કરે રાના બધા હોય, અને આ કહેવાય ભૂકો હમો કરે એવા પલક છોડે ને એટલે ત્યાં આવીને ધીંગાણા એવા ઉકલે એ, અને અહીંયા જો ભૂકો હમો થાય છે. હરખીથી પાલ બનાવે ને તો ઢાંકવો હલવો પડે. હા તડકો બહુ જ, હજી તો આનથી એ સુધી તડકો તપીએ ને ત્યાં સાહેબ મેં આખો ઓરડે જાહે ને ત્યાં હજી તો તડકાની શરૂઆત થઈ છે. હાલો અહીં જ આપણો વરતો છાંયો આવી ગયો છે. અમારે બપોર પછી આમ છાંયો વરતો થાય ને, એ વરતો છાંયો કંઈ તો એ વર્ત છાંય છે ને ભેહુંને બાંધી દે ડોલું પીછું હે ને ખેંચ એટલે છૂટી જાય. ના રે ના માં આ તો મૂરના ધોળે ઢેલું હજી ધોળ્યું ધોળે જો આ બેન છો પીછું પકડે ને ઓલી સાઈડ ઉભો ઓલી બેસતી મને બીક લાગે છે માં ખેંચ 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 એ હે ને ઝીણું હે ને તે બેહી જાય છે કાય છૂટી જાય જીરી ઢીલું મૂક ને વરી આમ ઝીક માર એ આવીએ ને તો અહીંયા જ આવીએ બે ભેગ્યું જ જાય ને છૂટતી તમારા ઘર ધીંગાણા કરે રોગા. હાલો તમે બાંધી લ્યો હતી ક્યાં માથી ફેણ છોડાય નકર પછી ભાગીએ બધી ઓલી ભાગી ગઈ. જો હવે એને ખબર પડી બાઉ માલ બધે ચોરો ખાય છે જોતા એની સુરભી નીણ ઉડાડી. અને અમારે છે ને આ છે ને નવીન કામ ઉપાડ્યું મરી દીધું. નવીન તો આમ કે બે ત્રણ દિવસથી હાલે જ છે કંઈક ને કંઈક, પણ આ છે ને તોડ ભટોળનું કામ ઉપાડ્યું. જો આ દિવાલને કાઢે છે એટલી તો કાઢીએ લીધી. અહીંથી છે ને આવ જાવની જગ્યા થઈ જાય, દરવાજો બને છે દરવાજો. જો વાળાને છે ને ધીરે ધીરે કામ આપણે આવતું થાય છે, હું હાલીને તમને દેખાડું. જ્યાંથી દિવાલ કાઢી નાખી અહીંયા હે ને દિવાલ બની ગઈ ને વાળો, જેમ આપણે અહીંયા ઓલા વાળા જવા ત્યાંથી જવાનું, અહીં દિવાલ બની ગઈ ને આ બધું ચોખ્ખું કરી દીધું. હે ડાંગણા બાવું લઈ આવ્યા હતા, અહીં બધું ચોખ્ખું કરી દીધું. અને બાપુની છે ને આમાં દવા છાંટે છે, દવા ફેરવે છે, અહીંયા આપણે માંડવી છે ને દુનિયા. બાપુ છેટવાનું ગયા બાપુ અંદર
દવા ફેરવો કે શું થાય? દવા ભીડી બાપુ, જો દવા ફેરવી લે આપણે પછી થોડાક દી પછી કડિયા આવશે ને વાડાનું કામ થઈ જાય. બાકી આ દિવાલ કાઢી અને લાંબુ કરવાનું છે. ઓલે ડંગળા પહેલા એની ઓલી સાઈડથી દિવાલ કરવાની છે, બહુ લાંબુ થવાનું. હું એકવાર ફાઇન કરી દઉં તો ભાઈ આપણે અહીંયા ક્રિકેટ રમવાનું થાય. જય શ્રી કૃષ્ણ. અહીં જો માં છે ને, માં બધા લીમડા કાઢી નાખે ને, એક જ લીમડો છે તે છે ને એ અહીંયા બાંધી મેલું. ત્યાં લીમડા બાંધેલ હતો ને ચણનું હોય, હું દેખાડ માથે ચડી નથી નાખ્યો. હા આગળ બાંધ્યું હોય ત્યાં ઘૂઘડીને બધા જોવા ગયા હતા ને. વાળો બની જાય એટલે લાંબો વાળો થઈ જાય. ફૂલ લાંબો થાય, ક્રિકેટ રમી શકે એવડો થાય. પણ ગમે ક્રિકેટ રમીએ આપડે, ખાલી તો જો કે હોસ્ટેલમાં વહી જાય પણ જઈ આવીએ તો રમીએ આપડે. હાલો આગળ નાય અને ફરી થયો. હા દવા સાટી હતી તે બહુ ભરાણો હતો. આપણે ભૂકો હમો કરી લીધો અને માંડવીમાં પાછી દવા જ નાખીને પાછી તાલપત્રી ઢાંકી મૂકી અને વાડાનું કામ હાલતું હતું. એ તો પલકે તમને દેખાડ્યું હતું બધું, એવું બધું આજ હાલતું હતું. લગ્ન હારવાના હતા એ હારી લીધા. હજી એકાદી ગાડી લેવા જો હા એ પૂરા થાય ટૂંકમાં વૈંડામાં, અને કાકાનો વૈંડો પૂરો થાય પછી આપણે કડીઓ આવી. આગળની તારો ટૂંકમાં બધું તૈયાર કરી મૂક્યું હા, ત્યાંથી કડીઓ છૂટો થાય તઈ આપણું કામ ચાલુ થાય. કોટાડો ભાઈ વેલેર તો પછી અમારો વારો આવે. બરક ના થાય બાપુ ને બરક. આપણે જો અહીંયા છે ને પાયો આમ તો અમારે ત્યાં ગારવાનો હોય નહીં, પર મારા ચીપરા જ છે રઘુ હમું નમું કરવાનું હોય. ત્યાં ગરાઈ ગયો હોય હા પાકળ, પાયામાં તો અમારે કંઈ આવે જ નહીં. માથે થાય સીધું ડંગણું જ મૂકવાનું આવે. હા ચીપરા હે, માથે ડંગણું મૂકી લ્યો ને પાયામાં તમારે કંઈ જોઈએ જ નહીં, ડંગણું બંગણું કંઈ. આ બધો જો ફરતો પાયો ચોખ્ખો કરી નાખો હે એ માથે આમનો. અને પછી એમાં કાકાને દીવાલે દીવા વ્યારા કરીને અમારું જે ડેઈલીનું રૂટીન છે એ બેન આવી ગયા રામાયણ લઈને. અગરબત્તીમાં મંદિરમાં બોઈને આવે. ગાદીએ બિરાઈ જા મધુર વચન સાંભળી તારા રામચંદ્ર સિદ્ધિ થયેલા કાર્ય માટે વિશ્વાસ આવે. રામાયણ વાંચી લીધી બધા, થોડી થોડી વાંચી, બધા થોડી થોડી વાંચે. બેન શરૂઆત કરે પછી ભાઈ વાંચે બાપુ વાંચે. ઝીણકો હોય તો બે વાંચે પછી જેવી મજા. અને આપણે એક જન્મદિવસ છે કાલે, 25 તારીખ છે. 25 તારીખનો જન્મદિવસ છે હેન્સીબેન ભાયાભાઈ દેથરિયા. તો હેન્સીબેનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા, હેપી બર્થડે. અને હાલો હવે જન્મદિવસની સાથે જ આજનો બ્રધર્સ ડે હતો. હા આજ બ્રધર્સ ડે હતો. આ વિડીયો કાલ આવ્યો એટલે હા આજ હતો. હા આજ હતો. હાલો તો હવે આજનો વિડીયો આપણે પૂરો કરી. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળી પછી નવી વિડીયોમાં ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ.